કોણ બનશે અમદાવાદના નવા પોલીસ કમિશનર? નેતાઓએ બાગેશ્વર બાબાને શું પ્રશ્નો પૂછ્યા? કયા નેતાએ કયા નેતાને ખખડાવ્યા? આવા ઘણા બધા સમાચારો હું તમારી માટે લઈને આવ્યો છું આપણા વાઇબ્સના એક્સક્લુઝિવ શોની અંદર, જેનું નામ છે દિવસ રાત ગુજરાત. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. અમદાવાદને નવા પોલીસ કમિશનર ક્યારે મળશે? કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? એના પછીનો બીજો મોટો સવાલ છે કે ક્યારે મળશે અમદાવાદને નવા સીપી? એક નામ ચર્ચાઈ રહ્યું છે, આ નામ બહુ જ પ્રચલિત છે, હસમુખ પટેલનું નામ ડાર્ક હોર્સ ગણાઈ રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર બનવા માટે થઈને. કારણ શું છે? બહુ પોપ્યુલર ચહેરો છે, એની સાથે સાથે સરકારનું નાક બચાવ્યું છે ઘણી વાર. તમને શું લાગે છે, હસમુખ પટેલ બનશે અમદાવાદના નવા કમિશનર ઓફ પોલીસ? ગયા અઠવાડિયે એક નામ સૌથી વધારે ગૂગલમાં સર્ચ થયું છે, એનું નામ છે પ્રતિક દોશી. ઘણા લોકોને પ્રશ્ન થયો કે આ પ્રતિક દોશી છે કોણ કે જેમણે નિર્મળા સીતારામનના દીકરી જોડે લગ્ન કર્યા છે? તમને ખબર છે, આ જે વ્યક્તિ છે ને, નરેન્દ્ર મોદીનો બહુ જ ખાસ માણસ. એવું કહેવાય છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે સીએમ હાઉસની અંદર પ્રતિક દોશી કામ કરતા હતા. જ્યારે પોતે પીએમ બન્યા, ગુજરાતથી દિલ્હી ગયા, તો પ્રતિક દોશીને પણ દિલ્હી લઈ ગયા, પીએમ ઓફિસમાં કામ કરે છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે લુટિયન્સ દિલ્હીની અંદર કે પ્રતિક દોશી એ નરેન્દ્ર મોદીના આંખ અને કાન છે. પ્રતિક દોશીને એવા માણસ ગણાય છે જે બહુ લાઇમલાઇટમાં આવવા નથી માંગતા, પરંતુ મોટાભાગની પોલિસીસમાં પીએમઓને મદદ કરવા માટે થઈને પ્રતિક દોશી હાજર હોય છે. અને એટલા માટે થઈને પ્રતિક દોશી જે ગુજરાતી છે પણ બહુ કામના માણસ છે, અને આમ પણ અત્યારે ગુજરાતીઓ તો રાજ કરી રહ્યા છે ચારે બાજુ. અમદાવાદના ચાર્જ પોલીસ કમિશનરની જાહેરાત થવાની હતી, એની પહેલા એક આઈપીએસ ઓફિસર બહુ ચર્ચામાં હતા. એવું કહેવાય છે કે એમણે એમના ફોટોગ્રાફરને ફોન કરી દીધો હતો કે જ્યારે હું આ ખુરશી પર બેસું ત્યારે મારા કેવા ફોટોસ લેવા. બહુ ચર્ચામાં હતા, અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોને ફોન પણ કરી દીધા હતા. પણ પછી શું થયું, એક જુનિયર ઓફિસરને ઇન્ચાર્જ પોલીસ બનાવવામાં આવ્યા અને બધું બદલાઈ ગયું. કહેવાય છે કે આ પોલીસ ઓફિસર બહુ રિસાયેલા છે, કોણ છે તમે નક્કી કરી લેજો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ મળ્યા છે શક્તિસિંહ ગોહિલ. ચિંતામાં ખરેખર ભાજપ થયું છે. કારણ શું છે, જગદીશ ઠાકોર જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે ઠીક છે, સારું કામ કરતા હતા, થોડોક મજબૂત નેતા હતા, પરંતુ એટલે એક્ટિવ નહોતા મીડિયાની સામે અને આમ જુંજારું નેતા નહોતા. પરંતુ શક્તિસિંહ ગોહિલ અલગ છે, એમની સ્પીચો બહુ વખણાય છે લોકોમાં, લોકોમાં એક પ્રચલિત ચહેરો છે, મીડિયા જોડે કામ કરતા ફાવે છે. એવું લાગે છે કે ફાઇનલી ગુજરાત કોંગ્રેસને ક્યાંકથી ઓક્સિજન મળી રહ્યો છે કે ગુજરાત કોંગ્રેસ બેઠું થઈ શકે. શું ખરેખર શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસને શક્તિ આપી શકશે ખરી? ગુજરાત પોલીસના ડીજીપી વિકાસ સહાય ફૂલ ફાયર મોડમાં છે. પહેલા તો એમણે કહી દીધું કે તમે જે પીઆઈ કે પીએસઆઈ માંગશો અમે નહીં આપીએ, તમે માંગો એમ અમારા અધિકારીઓ ના આપવાના હોય. એના પછી નવી જાહેરાત કરી છે કે જેટલા પણ ઓફિસર્સ છે એ લોકો સોશિયલ મીડિયાનો પોતાની પર્સનલ પબ્લિસિટી માટે યુઝ ના કરે. આજકાલ જોજો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા પોલીસવાળા તમને મસ્ત મસ્ત રીલો બનાવતા જોવા મળશે, વર્દીમાં ફોટો મૂકતા જોવા મળશે. કારણ શું છે, પોતાની પર્સનલ પબ્લિસિટી માટે થઈને વિકાસ સહાય ના પાડી છે કે જો આવું કોઈએ કર્યું ને તો લીગલ એક્શન લઈશ તમારી સામે. ભારતનું બંધારણ કલમ નંબર 14, એમાં કહેવામાં આવ્યું છે કે લો એટલે કે કાયદાની સામે બધા સરખા છે, કોઈ પણ હોય, એમપી, એમએલએ, પોલીસ અધિકારી કે પછી કોઈ પણ હોય, બધા સરખા છે. પણ ટ્રાફિક પોલીસને આવું નથી લાગતું, કારણ કે જ્યારે કોઈ પણ ગાડી ઉપર એમપી, એમએલએ કે પછી પોલીસનું નેમ પ્લેટ લાગેલી હોય એટલે પછી એને બ્લેક પટ્ટી હોય, ઓવર સ્પીડિંગ હોય, કંઈ પણ હોય, જવા દે છે. ઘણા લોકો આનાથી પરેશાન છે અને ઉપર લેવલ સુધી પણ આ વાતો પહોંચી રહી છે કે જેટલા પણ લોકો પોલીસની નેમ પ્લેટ હોય કે પછી એમપી, એમએલએની નેમ પ્લેટ હોય એની સાથે બ્લેક ફિલ્મ લગાડીને ફરતા હોય છે, અલગ રોફ જમાવતા હોય છે. અને ખરેખર છે ને, પોલીસે આ લોકોને સમજાવવાની જરૂર છે કે ભારતનું જે બંધારણ બન્યું છે ને એની અંદર કોઈ પણ જાતની અલગ વિશેષ સુવિધાઓ આ તમામ એમપી, એમએલએ કે પોલીસવાળા માટે નથી આવી, બધા માટે કાયદો સરખો જ છે. આપણે તો એવું કહેવાય કે સરકારી નોકરી કરવી, કારણ શું, સરકારી નોકરીમાં કામ બહુ ના કરવાનું હોય ને તમને નોકરીમાંથી કોઈ નીકાળી ના શકે. અને આવું સૌરાષ્ટ્રમાં જોવા મળતું હતું, ઘણા બધા અધિકારીઓ ગુલ્લીબાજ થઈ ગયા હતા, બપોરે 2 વાગે એના પછી નીકળી જાય અને તમે ઓફિસમાં જઈને પૂછો કે સાહેબ ક્યાં છે, તો કે ફિલ્ડમાં ગયા છે સાહેબ. એટલા માટે થઈને મોરબીના ડીડીઓ ડીડી જાડેજા એક જોરદાર યુક્તિ કાઢી છે. એમણે કહ્યું છે કે જેટલા પણ ઓફિસરો ફિલ્ડમાં હોય ને એમને વિડીયો કોલ કરવા અને આજુબાજુનું જે લોકેશન હોય બતાવવાનું કે તમે કઈ જગ્યાએ છો, ક્યાં છો ફિલ્ડમાં. અને આ યુક્તિ જેવી કાઢી પહેલા એ ગ્રામસેવક ઝડપાયા છે. અને ખરેખર બહુ કામની વસ્તુ છે, તમે ફિલ્ડમાં છો તો ફિલ્ડ તો બતાવવી પડે ને. ગુજરાત સરકારને એક અધિકારીની ભૂલ સરકારના કરોડોમાં પડી છે. વાત એવી છે કે 1 એપ્રિલ 2021 ભારત સરકારે જે ટેમ્પરરી નંબર પ્લેટ્સ હોય છે એની માટેનું ફીનું ધોરણ હતું એ ચેન્જ કર્યું હતું. પણ આપણે ત્યાં હજુ સુધી એ જૂનું ફીનું ધોરણ ચાલતું હતું, એટલા માટે તેને કરોડોનો ફટકો પડ્યો હતો. જ્યારે આ વાત બહાર આવી કે આપણે હજુ સુધી જૂની જ ફી ઉઘરાવી રહ્યા છીએ, આપણે લોસ કરી રહ્યા છીએ, સરકારને ફટકો આપી રહ્યા છે, એના પછી જેટલા પણ અધિકારીઓ છે બધા ધંધે લાગ્યા છે કે આ ફી જે છે વધારાની એનું વસૂલાત ક્યાંથી કરવી. બિહારના ભાગલપુરમાં નદી ઉપર એક બ્રિજ બની રહ્યો હતો અને બ્રિજ તૂટી ગયો, બનતા બનતા તૂટી ગયો, એનો વિડીયો પણ વાયરલ થયો, લોકોએ બહુ મજા ઉડાડી. બિહારના મંત્રીઓ કહ્યું કે ખબર નહીં કેમ તૂટી રહ્યો છે વારે ઘડીએ, કોઈએ કહ્યું કે આ તો ભાજપ તોડી રહ્યું છે. પણ આને લઈને ચિંતામાં સુરતના લોકો મુકાયા છે. કેમ? કારણ કે આ બ્રિજ જે કંપની બનાવી રહી હતી એસપી સિંગલા, એ જ કંપની સુરતની અંદર મેટ્રોનું કામ પણ કરી રહી છે.
એટલે એમને થઈ રહ્યું છે કે કદાચ મેટ્રોના બ્રિજ પણ આવી રીતે તૂટી નહીં જાય ને, અને વિપક્ષના નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે, પણ ખબર નહીં હવે હકીકતમાં થાય છે શું એ તો જોવું રહ્યું. દેવેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબા ગુજરાતમાં આવ્યા હતા, અમદાવાદ ગયા, વડોદરા ગયા, રાજકોટ ગયા, સુરત ગયા, અને લગભગ દરેક પાર્ટીના નેતાઓ એમને મળ્યા, અને મોટા ભાગના નેતાઓ એમને મળ્યા. એમણે બે જ પ્રશ્ન પૂછ્યા, અમને ટિકિટ મળશે કે નહીં, કે પછી 2024માં અમારી પાર્ટી જીતશે કે નહીં. બાગેશ્વર બાબા વિચારવા પડ્યા છે કે હવે અમને કેવું શું હે, બજરંગ બલી અમને પથ પ્રદર્શિત કરો કે કામ કરો પબ્લિક, ના તો ટિકિટ મળશે અને તમારી પાર્ટી જીતશે. તારીખ 12, 13 અને 14 ગુજરાતમાં પ્રવેશોત્સવ થવાનો છે. ઘણા બધા અધિકારીઓ મંત્રીઓ અલગ અલગ સ્કૂલોમાં જશે, બાળકોને પ્રવેશ કરાવશે, કન્યા કેળવણીનું કામ થશે. પણ ઘણા વાલીઓએ સજેશન આપ્યું છે કે કામ કરો ને, તમે ત્યાં જાઓ તો ત્યાં આગળ જે મધ્યાહન ભોજનનું ભોજન બને છે એ જરાક ચાખી જુઓ ને, બાળકો ભેગા બેસીને જરાક ખાઓ ને, તો શું ખબર પડશે તમને કે તમે જે મધ્યાહન ભોજન આપો છો એની ક્વોલિટી કેટલી સારી છે કે પછી કેટલી ખરાબ છે. આની પહેલા એક મુદ્દો એ પણ થયો હતો કે ઘણા બધા અધિકારીઓ પોતાની લાગવગ વાપરીને પોતાની જે ઓફિસ હોય એનાથી નજીકની શાળામાં જતા પ્રવેશોત્સવ કરાવીને આવી જતા હતા. એટલા માટે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે ખરેખર. તો બસ આજના એપિસોડમાં આટલું જ, અને વળી પાછા આવા કેટલાક નવા અપડેટ્સ લઈને હું તમારી સાથે મળતો રહીશ દર સોમવારે દિવસ રાત ગુજરાતમાં. ત્યાં સુધી જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.